હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માય સેલ્ફ અશોક, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કર્યો હતા પ્રકરણ નંબર 2 ઘસારાના હિસાબો. ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. તમને 6 માર્ક્સનો દાખલો તમારી સ્કૂલની બીજી પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવું એક્ઝામ્પલ જોવાના જઈ રહ્યા છીએ કે જેમાં જયારે તમે જેટલા પણ યંત્રોની ખરીદી કરી હોય, ખાસ કરીને એક યંત્ર કે જે બે યંત્ર, તે પૈકીના 30% યંત્રો વેચી દેવામાં આવે ત્યારે સંપૂર્ણ એક્ઝામ્પલમાં જે ઘસારાની ગણતરી કેવી રીતે કરવી, આ ઉપરાંત એનું જે યંત્ર ખાતું કેવી રીતે તૈયાર કરવાનું, આ ઉપરાંત જે સૌથી અગત્યની બાબત, એક સાથે તમને 3-3 વર્ષના વાર્ષિક હિસાબમાં અસર આપવાની હોય તો કેવી રીતે અસર આપવાની, તેની સંપૂર્ણ સમજૂતી સાથેનો આ વિડીયો છે. આ વિડીયોમાં આપણે જોવાનું છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 નો એક્ઝામ્પલ નંબર 6 જોવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 6. તમે સ્ક્રીન પર એની જે રકમ જોઈ શકો છો, લખેલું છે રાજકુમાર મિલ્સે 82,000 ના કેટલાક યંત્રો તારીખ 1/4/2012 ના રોજ ખરીદ્યા હતા. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹8,000 થયો હતો અને કંપનીએ પછી 1/10/14 ના રોજ બીજા 70,000 ના યંત્ર ખરીદ્યા. ચાલો પછી આપણે જોઈ લઈએ બીજું યંત્ર. તો પહેલું યંત્ર બોલો ક્યારે ખરીદેલું હતું વિદ્યાર્થી મિત્રો? 1/4/12 ના રોજ, અને આની કિંમત કેટલી હતી? 82,000 અને ખર્ચ થયો હતો 8,000. હવે ત્યારબાદ જોઈએ તો આપણને જે લખેલું છે કે 1/10/14 ના રોજ બીજા યંત્રો 70,000 ના ખરીદ્યા અને ખર્ચ થયો 2,000, એટલે કે જે બીજું યંત્ર ક્યારે ખરીદ્યા છે વિદ્યાર્થી મિત્રો? 2014 માં. ખાસ તારીખ પર ફોકસ કરજો, મેં એને પિંક કલર થી આઉટલાઈન આપેલી છે. 1/10/14 જ્યારે પણ આ યંત્ર પર આપણે આજે ઘસારાની ગણતરી કરીશું ત્યારે ખૂબ જ મહત્વની બની રહેશે આ તારીખ, કારણ કે 6 માસનો ઘસારો ગણવો પડશે. આ ઉપરાંત લખ્યું 10% લેખે સીધી લીધેલી પદ્ધતિ પ્રમાણે ઘસારો ગણે છે. તારીખ 31/3/15, વિદ્યાર્થી મિત્રો આ તારીખ બહુ અગત્યની છે. 31/3/15 ના રોજ પ્રથમ ખરીદેલા યંત્રો પૈકી, એટલે જે પહેલા યંત્ર ખરીદેલા 1/4/12 ના રોજ, એ યંત્રો માંથી 30% યંત્રો જ 20% નફા સાથે વેચી દીધા. વિદ્યાર્થી મિત્રો, બધા યંત્રો વેચવામાં નથી આવતા, માત્ર ને માત્ર કેટલા ટકા? 30% જ યંત્રો વેચવામાં આવે છે. પણ આપણે 31/3/15 સુધી બધી ગણતરી જે અગાઉના એક્ઝામ્પલમાં કરેલી એ રીતે જ કરીશું, કોઈ ફેરફાર નહીં કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ગણીએ જે પ્રથમ યંત્રની ઘસારાની ગણતરી. તો પહેલા આપણે જયારે પણ દાખલામાં કીધું હોય કે સીધીની પદ્ધતિ પ્રમાણે જે ઘસારો ગણવાનું છે ત્યારે હંમેશા આપણે શોધીએ પડતર કિંમત. પડતર કિંમત નું સૂત્ર છે ખરીદ કિંમત વત્તા ખર્ચ. એમાં જોઈ લીધો જે પહેલા યંત્રની જે ખરીદ કિંમત કેટલી છે? 82,000 અને ખર્ચા છે 8,000. ચાલો બંનેનો સરવાળો કરી દઈએ. 82,000 વત્તા 8,000 એટલે આપણને મળશે 90,000. હવે આપણે શોધી લઈએ વાર્ષિક ઘસારો. તો પડતર કિંમત પર ગણાય બોલો કેટલા ટકા છે? 10%, એટલે 10/100. આપણી પાસે ઓલરેડી છે તૈયાર પડતર કિંમત 90,000, આપણે લખી દઈએ. 90,000 × 10/100 એટલે આપણને મળી જશે 9,000. એ પહેલા યંત્ર પર વાર્ષિક ઘસારો. દર વર્ષે આ ઘસારાની રકમ સરખી રહેશે કારણ કે આપણને સીધી લીટીની પદ્ધતિ પ્રમાણે ઘસારો ગણવાનો કહ્યો છે. હવે આપણે ગણતરી કરીશું પહેલા યંત્રની. પહેલા લખી દઈશું બોલો જે આપણે કઈ તારીખે ખરીદ્યું. 1/4/12 ના રોજ યંત્રની પડતર કિંમત લખશું 90,000. ચાલો આપણે લખી દઈએ 1/4/12 ના રોજ યંત્રની પડતર કિંમત 90,000. હવે આપણે એની પર 10% લખે છે ઘસારો ગણીશું. અહીંયા લખેલું 10% લખીએ તો આના આપણે કેટલો ઘસારો શોધેલો? 9,000. દર વર્ષે સરખો રહેશે. અને આજે ઘસારાની જે ગણતરી ક્યાં સુધી કરીશું? 31/3/15 સુધી, કારણ કે 31/3/15 વેચ્યું છે ત્યાં સુધી આપણી પાસે યંત્ર રહ્યું છે, એટલે ત્યાં સુધીનો આપણે ઘસારો ગણીશું. ચાલો આપણે કરીએ તો ઘસારો કેટલો આવશે? 9,000. 90,000 માંથી જે 9,000 માઇનસ કરીએ એટલે મળે 81,000. આની સામે આપણું 1 વર્ષ પૂરું કરે, 1/4/12 થી 1 વર્ષ પૂરું કરે એટલે કેટલું આવે? 31/3/13 ના રોજ યંત્રની ચોપડા કિંમત. ફરીથી આપણે 10% લેખે જે ઘસારો ગણીએ તો એ જ રકમ આવશે. સીધી લીટી પદ્ધતિ દર વર્ષે સરખો ઘસારો આવશે 9,000. 81,000 માંથી 9,000 જાય એટલે મળશે 72,000. એટલે એની સામે લખી દે 31/3/14 ના રોજ ની યંત્ર ની ચોપડા કિંમત. વિદ્યાર્થી મિત્રો 31/3/13 આવી ગયું, 31/3/14 આવી ગયું. હવે એક જ વર્ષનો ઘસારો ગણશું એટલે કઈ આવશે? 31/3/15, એટલે આપણી યંત્ર ની વેચાણ તારીખ મળી જશે 31/3/15. તો પેલા આપણે લખી દઈએ 31/3/15 ના રોજ ની કિંમત. પણ 10% લેખે આપણે જે ગણશું ઘસારો કેટલો આવશે? 9,000. તો 9,000 માઇનસ કરો તો કેટલી મળશે? 63,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તો સિમ્પલ અને સરળ ગણતરી હતી. હવે જે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો આ મુદ્દો, નહીતર આ મુદ્દો કદાચ તમારા માટે અઘરો પણ બની રહેશે. જો એ લખું 31% યંત્રો, પણ કયા? 31/3 ના રોજ જે પહેલા યંત્ર હતા એ પૈકી, એટલે 31/3/15 ના રોજ
63,000 યંત્રો અને 30% યંત્રો 20% નફા સાથે વેચી દીધા. પેલા આપણે લખી દઈએ 30% યંત્રો વેચ્યા, પણ સેના કરશું 63,000 ના 30% કરીશું એટલે આપણને રકમ મળશે 18,900. આપણે 18,900 ના યંત્રો વેચ્યા. હવે આ નફામાં વેચ્યા કે નુકસાન? જો નફામાં હોય તો પ્લસ કરીશું અને નુકસાન હોય તો માઇનસ કરીશું. વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટ કીધું છે 20% નફા સાથે, તો લખી દઈએ પ્લસ 20% નફો. પણ સેના 20% કરવાના? આ 18,900 ના આપણે કરીશું 20%. ચાલો લખી દઈએ કૌંસમાં ગણતરી 18,900 ગુણ્યા 20% એટલે રકમ મળી જશે 3,780. વિદ્યાર્થી મિત્રો નફો છે એટલે પ્લસ કરવાનો, 18,900 વત્તા 3,780 રકમ મળશે 22,680. આનો મતલબ શું થાય? 18,900 ના યંત્ર હતા, આ યંત્ર પર જે નફો ચડાયો 3,780 અને આપણે વેચ્યું 22,680 ની સામે લખી દે બેંક ખાતે યંત્રની વેચાણની. વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પહેલા યંત્રની એટલે કે જે પ્રથમ જે ખરીદેલી યંત્રની સમગ્ર ગણતરી કરી, હવે આપણે જોઈએ બીજા યંત્રની ગણતરી. તો એમાં પહેલા આપણે શોધી લઈએ જે ઘસારાની રકમ. તો પહેલા મૂકશો આપણે પડતર કિંમતનું સૂત્ર, ખરીદ કિંમત વત્તા ખર્ચા. ઉપર તમને આપેલું છે કે આ જે બીજા યંત્રની જે ખરીદ કિંમત 70,000 છે અને જે ગોઠવવાનો ખર્ચ છે 2,000. તો આપણે લખી દઈએ 70,000 વત્તા 2,000 એટલે મળી જશે 72,000. હવે આપણે લખીએ વાર્ષિક ઘસારાની રકમ પડતર કિંમત ગુણ્યા 10/100. તો આ 72,000 ને આપણે કરીશું 10% એટલે મળી જશે 7,200. વિદ્યાર્થી મિત્રો આ તમને વાર્ષિક ઘસારો મળ્યો છે. હવે આપણે એની કરશું ગણતરી. વિદ્યાર્થી મિત્રો કઈ તારીખે બીજા યંત્ર ખરીદ્યા? 1/10/14 ના રોજ એની પડતર કિંમત કેટલી હતી? 72,000. આપણે લખી દઈએ 1/10/14 ના રોજ યંત્રની પડતર કિંમત 72,000. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો, 1/10/14 છે આપણું હંમેશા માર્ચ મહિનામાં વર્ષ પૂરું થઈ જાય. તો 1/10/14 પછી બોલો ક્યારે માર્ચ મહિનો આવે? 31/3/15 એ માર્ચ મહિનો આવે. એટલે કે એનો અર્થ કે આ બંને વચ્ચેનો સમયગાળા પૂરતું જ આ યંત્ર વપરાયું છે. એટલે આ બંને વચ્ચેના સમયગાળા જેટલું જ આપણે ઘસારો ગણીશું. તો પહેલા જોઈએ ઉપર કયો મહિનો છે? 10મો મહિનો એટલે ઓક્ટોબર મહિનો, અને નીચે છે જે 3જો મહિનો એટલે માર્ચ મહિનો. તો આપણે ઓક્ટોબર થી માર્ચ મહિના સુધીના માસનો ઘસારો ગણીશું. તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એટલે કે ટોટલ 6 માસનો જ ઘસારો ગણીશું. તો આપણે લખશું -6 માસનો 10% લેખે ઘસારો. હવે વિદ્યાર્થી મિત્રો બહુ સરળ અને સેલેરી છે. તમે 7200 છે તે બોલો કેવો છે? વાર્ષિક ઘસારો છે. એટલે તમે 6 માસનો શોધો તો શું કરો? 7200 / 2 કરશો એટલે તમને 6 માસનો મળી જાય. તમે એ રીતે પણ જવાબ શોધી શકો છો. પણ હું જે બીજી રીતે પણ તમને સમજાવી દઉં, હંમેશા પડતર કિંમત પર જ ઘસારો ગણાય. તો આપણે લખી દઈએ પેલા 72,000 પડતર કિંમત છે. હવે આપણને જે એક્ઝામ્પલમાં આપ્યું છે 10% લેખે જે ઘસારો ગણવાનો છે, તો આપણે લખી દઈએ 10/100. અને એવું કીધું છે કે 6 માસનો જ, 6 માસનો એટલે કેટલા લખું? 6/12 સાદરૂપ આપો એટલે રકમ મળી જાય 3600. આ 3600 બીજી રીતે પણ શોધી શકાય. આખા વર્ષનો ઘસારો છે 7200, તો 6 મહિનાનો એટલે કે અડધો કરી નાખો 3600 મળી જશે. 72,000 -3600 કરીશું એટલે 68,400 એની ચોપડા કિંમત મળી જશે. વિદ્યાર્થી મિત્રો આગળ કોઈ પ્રકારની ગણતરી કરવાની જરૂર નથી. આપણને કીધું છે 31/3/15 સુધીનું યંત્ર ખાતું બનાવવાનું છે. તારીખ આવી ગઈ 31/3/15 એટલે આગળ કોઈ ગણતરી કરવાની જરૂર નથી. હવે આપણે જે તૈયાર કરીશું યંત્ર ખાતું, મેં અહીંયા બંને યંત્રની જે ગણતરી લખી દીધી છે. યંત્ર ખાતાનો નિયમ એવો છે, ફરીથી હું ટૂંકમાં કહી દઉં, શરૂઆતના વિડીયોમાં મેં ડીપમાં સમજાવ્યું છે. જો તમને યંત્ર ખાતામાં સમજ ના પડતી હોય તો આ ચેપ્ટરનો જે વિડીયો નંબર 1 તમે જોઈ લેજો, તો તમને ઇઝીલી બધી જ ગણતરી, બધા જ ખાતા, બધી આમનોંધ તમને આવડી જશે. જોઈએ તો શોર્ટકટ ટીપ્સ પ્રમાણે જોઈએ તો યંત્રની ઉધાર પર યંત્રની ખરીદી અને યંત્ર વેચાણ નફો લખાય, અને જમા પર લખે છે યંત્રનો ઘસારો, યંત્ર વેચાણ અને યંત્ર વેચાણ ખોટ કે નુકસાન હોય તો. ચાલો પહેલા આપણે શરૂનું યંત્ર ખરીદ્યું 1/4/12 ના રોજ, યંત્રની પડતર કિંમત છે 90,000. પણ હંમેશા આપણે પેલા તારીખ લખી દઈએ 1/4/12 અને બેંક ખાતે રોકડ ખાતે 90,000 માં જે ખરીદ કિંમત છે આપણે લખીશું અહીંયા બેંકમાં, અને જે ખર્ચા છે તે રોકડમાં લખશું. આપણે જોઈ લઈએ શરૂઆતનું યંત્રમાં જો 82,000 આવશે બેંકમાં ખરીદ કિંમત છે, અને જે ખર્ચા છે 8,000 આપણે લખશું રોકડમાં. ચાલો આપણે લખી દઈએ 82,000 અને 8,000. હવે ત્યારબાદ આને એક વર્ષ પૂરું કરો અહીંયા જરૂર આપણને આપેલો છે. ઘસારો કઈ તારીખનો છે? 31/3/13 નો. આપણે લખી દઈએ 31/3/13 નો ઘસારો કેટલો છે? 9,000 રૂપિયા. ત્યારબાદ સરવાળો હંમેશા ઉધારબાજનો જ થાય, ઉધારબાજનો જ વધારે હોય. એટલે કે યંત્ર ખાતું તૈયાર કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઉધારબાજનો સરવાળો વધારે હોય.
82,000 + 8,000 એટલે આપણે મળશે 90,000 બેઠા લખી દઈએ 90,000 હવે જે 90,000 છે એમાંથી જે 9,000 માઇનસ કરે એટલે મળી જાય 81,000 એને આપણે 31/3 ની બાકી આગળ લઈ ગયા લખશું ફરીથી 31/3 છે તે પછીનો દિવસ કયો આવશે 1/4/13 એટલે કે એપ્રિલ મહિનાની પહેલી તારીખ આવશે આ લઈ ગયા છે ત્યાં લાવ્યા લખીશું ને 81,000 બેઠા લખી દઈશું એટલે બાકી આગળ લાવ્યા 81,000 બીજા વર્ષની વાત કરીએ 31/3/14 તો માત્ર શું છે જે ઘસારો છે 9,000 વિદ્યાર્થી મિત્રો નીચે કોઈ પ્રકારનું 31/3/14 સુધી કોઈ મિલકત નથી ખરીદી આ 1/10/14 એ ખરીદી છે એટલે આનો જે ઘસારો ક્યારે આવશે ત્રીજા વર્ષે જો 31/3/15 માં એન્ટ્રી આવશે એટલે 31/3/14 માં એક જ એન્ટ્રી આવશે ઘસારો આપણે લખી દઈએ 31/3/14 ઘસારા ખાતે 9,000 ઉધાર બાદનો સરવાળો વધારે 81,000 બેઠો લખી દે 81,000 81,000 માંથી 9,000 જાય એટલે રકમ મળશે 72,000 આ છેલ્લી તારીખ લખી દે લખી દે બાકી આગળ લઈ ગયા ફરીથી 31/3/14 છે એની જે પછીનો બીજો દિવસ એટલે માર્ચ મહિનાની છેલ્લી તારીખ છે એટલે એપ્રિલ મહિનાની પહેલી તારીખ લખી દે બાકી આગળ લાવ્યા 72,000 વિદ્યાર્થી મિત્રો છેલ્લા વર્ષની ગણતરી છે ત્યારે આપણે બીજું યંત્ર પણ ખરીદ્યું છે 72,000 બોલો કઈ તારીખે 1/10/14 આપણે લખી દે 1/10/14 બેંક ખાતે રોકડ ખાતે અહીંયા લખેલું બેંક ખાતે ને રોકડ ખાતે એ રીતે લખવાનું છે પરંતુ બેંક ખાતે લખવાની ખરીદ કિંમત અને રોકડ ખાતે લખવાની એના ખર્ચા ચાલો એ પણ આપણે જોઈ લઈએ કે કેટલી રકમ આપણને આપવામાં આવી છે અને બીજા યંત્રની અહીં લખેલું છે 70,000ની જે ખરીદ કિંમત એટલે બેંકમાં લખશું અને 2,000 ખર્ચા છે એ લખશું આપણે રોકડમાં ચાલો એની પણ નોંધ કરી દઈએ 70,000 અને 2,000 અનુક્રમે લખી દીધા હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણે જે ગણતરી કરીશું જે ઘસારાની પણ યાદ રાખજો કે અહીંયા જયારે ઘસારો ગણો ત્યારે એક ઘસારો 31/15 પહેલા જે 9,000 નો છે અહીંયા પણ બીજા યંત્રનો પણ ઘસારો કેટલો છે 3600 9,000 અને 3600 બંનેની નોંધ કરશું લખે 31/3/15 લખી દે ઇનર કોલમ જે પ્રથમ યંત્ર 9,000 અને બીજું યંત્ર 3600 9,000 અને 3600 બંનેની નોંધ કરી બંનેનો સરવાળો આઉટર કોલમ લખી દે 12,600 હજુ પણ વિદ્યાર્થી મિત્રો થોડી ઘણી એન્ટ્રી બાકી છે આ જે પહેલા યંત્રો હતા એ આપણે વેચી દીધા હતા 20% નફે વેચી દીધા એટલે કે નફાની નોંધ કરશું યંત્ર વેચાણ નફો વિદ્યાર્થી મિત્રો જે મેં તમને કીધું યંત્ર વેચાણ નફો તો ક્યાં લખવાનું યંત્ર ખાતાની ઉધાર પર નફા નુકસાન ખાતે લખીશું છેલ્લી તારીખ લખી દઈએ 31/3/15 નફા નુકસાન ખાતે કૌંસમાં લખી શકો યંત્ર વેચાણ નફો ન લખો તો પણ ચાલે પણ એની નોંધ આપણે કરશું નફા નુકસાન ખાતે કેટલું છે 3,780 આપણે લખી દઈએ 3,780 હજુ પણ નોંધ કરવાની બાકી છે છેલ્લે આપણે યંત્ર વેચ્યું હતું 22,680 માં જો અહીંયા લખેલું છે યંત્ર વેચાણની નોંધ ક્યાં કરીએ છીએ યંત્ર ખાતાની જવાબ બાજુ પર લખી દે 31/3/15 અને લખશું યંત્ર વેચો તો બેંક આવે જો યંત્ર ખરીદ્યો તો આપણે બેંક ખાતે ઉધાર પર લખીએ છીએ અને વેચો તો લખવાનું જવાબ પર બેંક ખાતે વેચાણ કિંમત કેટલી 22,680 આપણે લખી દઉં 22,680 હવે ઉધાર બાદનો સરવાળો કરીએ તો 1,47,780 1,47,780 એમાંથી 22,680 અને 12,600 માઇનસ કરી એટલે બાકી મળશે 1,12,500 છેલ્લી તારીખ લખીશું અને સામે લખશું બાકી આગળ લઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સમગ્ર યંત્ર ખાતું બનાવ્યું અને આજે છેલ્લી બાકી મળી છે 31/3/15 એ પછીનો દિવસ એટલે 1/4/15 માં બાકી આગળ લાવ્યા તરીકે લખશું હવે આગળ યંત્ર ખાતાની ગણતરી નહીં કરીએ તમે 3 વર્ષ માટે યંત્ર ખાતું પૂછ્યું છે હવે તમને પૂછ્યું છે વાર્ષિક હિસાબમાં અસર તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ તમે વાર્ષિક હિસાબમાં અસર કેટલા વર્ષ માટે પૂછ્યું એ લખ્યું દરેક વર્ષ માટે વાર્ષિક હિસાબમાં અસર બતાવો દરેક વર્ષ માટે એટલે શું આ એક વર્ષ આ છે બીજું વર્ષ અને આ છે ત્રીજું વર્ષ 3 વર્ષની વાર્ષિક હિસાબમાં તમારે અસર બતાવવાની છે તો ચાલો એ પણ આપણે જોઈ લઈએ વાર્ષિક હિસાબમાં હંમેશા માત્ર ને માત્ર એક જે ખાતું એટલે કે નફા નુકસાન ખાતું અને બીજું પત્રક એટલે કે પાકુસરું બનાવવામાં આવે છે મેં જે પહેલું બનાવ્યું છે 31/3/13 નું પાકુસરવૈયું અને નફા નુકસાન ખાતું તૈયાર કર્યું છે નફા નુકસાનની ઉધાર પર માત્ર આવશે યંત્રનો ઘસારો અને જમા પર આવશે યંત્ર માઇનસ ઘસારો બસ એટલી જ એન્ટ્રી હોય છે દર વર્ષે આ જ એન્ટ્રી ફિક્સ હોય છે અહીંયા તમે જોતો આજે પહેલા વર્ષે આપેલી જે યંત્રની પડતર કિંમત 90,000 અને ઘસારો 9,000 અને ચોપડા કિંમત આપી હતી 81,000 આપણે ખરેખર યંત્ર ને ખાતા પરથી આપણે તૈયાર કરીશું તમને વધારે મદદરૂપ થશે આ રહ્યું જે પહેલું વર્ષ અહીંયાથી જ બધી વિગત લેવાની છે પહેલું છે નફા નુકસાન ખાતા ને ઉધાર પર જે ઘસારા ખાતે બોલો કેટલો ઘસારો છે પહેલા વર્ષમાં 9,000 તો ચાલો આપણે એની નોંધ કરી દઈએ નફા નુકસાન ઉધાર પર યંત્રનો ઘસારો 9,000 ત્યારબાદ લખ્યું યંત્ર માઇનસ ઘસારો તો આપણે જોઈ લેશું પાછું યંત્ર કેટલા નહોતું આજો આપણે યંત્ર લાવ્યું 82,000 + 8,000 એટલે બોલો કેટલા નહોતું 90,000 નું અહીંયાથી તમને મળી જશે
તો લખી દઈએ 90,000 વાચક હિસાબમાં પાકા સરમાં લખી દઈએ ઇનર કોલમ 90,000 માઇનસ ઘસારો આપ્યો છે તો અહીંયા રહ્યો 9,000 તો લખી દઈએ માઇનસ 9,000 એટલે આઉટર કોલમ મળી જશે 81,000 તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીંયા આટલી જે પિંક કલરની જે કોલમમાં છે આટલી જ એન્ટ્રી મેં આપી છે એટલે જે પહેલા વર્ષની વાર્ષિક હિસાબમાં અસર પૂરી થઈ ફરીથી બનાવીએ જે બીજા વર્ષ માટે નફા નુકસાનનું ખાતું અને પાકું સરવાળો 31,314 એ જ એન્ટ્રી આવશે યંત્રનો ઘસારો અને યંત્ર માઇનસ ઘસારો એટલે અહીંયા જે મેં લખેલું છે ગ્રીન કલરમાં એની એન્ટ્રી આપીશું આપણે જોઈએ યંત્ર ખાતામાં બીજું વર્ષ એટલે કયું વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને એટલામાં આપ્યું છે આને કહેવાય આપણે બીજું વર્ષ યંત્ર પર ઘસારો કેટલો છે 9,000 તો આપણે લખી દઈશું નફા નુકસાન ખાતાની ઉધાર પર લખી દે યંત્રનો ઘસારો 9,000 હવે યંત્ર માઇનસ ઘસારો તો કેટલું લખશું વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો આ વિગત આપણે જોઈ લઈએ યંત્ર ખાતામાં આ રહ્યું આપણે જે બીજું વર્ષ યંત્ર કેટલા હતું 81,000 નું અને એમાં કેટલો ઘસારો હતો 9,000 ચાલો 81,000 માઇનસ 9,000 કરીશું એટલે આપણને ઓટોમેટિક રકમ મળી જશે યંત્ર હતું બીજા વર્ષે 81,000 એમાં ઉપરથી તમને મળી જશે ઘસારો 9,000 તમે માઇનસ કરશો એટલે 72,000 વિદ્યાર્થી મિત્રો તમે જો 81,000 માઇનસ 9,000 એટલે 72,000 મળી જાય આ રીતે આપણે બીજા વર્ષની એન્ટ્રી આપી હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે હજી પણ એક વર્ષનું નફા નુકસાનનું ખાતું અને પાકું સર તૈયાર કરવાનું રહ્યું છે ત્રીજા વર્ષે ખાસ વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો પહેલા આપણે લખશું જે ઘસારો અહીંયા આપણું છે નીચેનું છે જે ત્રીજું વર્ષ એટલે આ જે ત્રીજા વર્ષમાં શું અગત્યની બાબત છે એક ની આપણી પાસે કેટલા યંત્ર થઈ જાય છે બે યંત્ર આ ઉપરાંત આપણી પાસે જે ઘસારાની રકમ પણ બે થઈ જાય છે એમાં એક યંત્ર આપણે વેચી પણ દીધું છે આ બધાની નોંધ કરવાની છે તો ચાલો પેલા આપણે સમજી લઈએ આ છે હિસાબી વર્ષ ત્રીજું તેમાં છે યંત્ર પર ઘસારો કેટલો છે 12,600 કઈ રીતે આવ્યો 9,000 વત્તા 3,600 નફા નુકસાનની ઉધાર પર એની નોંધ આપણે આપી દઈએ લખી દઈએ યંત્રનો ઘસારો 9,000 વત્તા 3,600 એટલે આપણને મળી જશે 12,600 હવે અહીંયા જે પાકું સર્વે આપ્યું છે તે બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો એની અસર હું જે કઈ રીતે આપું છું ઉધાર પર આપણે જોઈ લઈશું કેટલું યંત્ર છે આપણી પાસે એક યંત્ર હતું 72,000 નું અને બીજું યંત્ર ફરીથી ખરીદ્યું હતું 70 વત્તા 2 72,000 તો પેલા 72,000 લખીએ પ્લસ નવા યંત્રમાં વધારો 72,000 ચાલો પેલા આની નોંધ આપી દઈએ પેલા લખી દઈએ યંત્ર 72,000 પ્લસ વધારો 72,000 સરવાળો કર્યો 1,44,000 માઇનસ કરી રીતે ઘસારો તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી મળી જશે ઘસારો કેટલો છે 12,600 આપણે જે માઇનસ કર્યો 12,600 ત્યારબાદ એક યંત્ર વેચી દીધું છે વેચી દીધું એટલે યંત્રનું આપણા ધંધામાંથી જે ઘટાડો થશે એટલે આ બંનેની આપણે કરી દઈએ બાદબાકી એટલે 1,31,400 એટલે માઇનસ કરીશું યંત્ર વેચાણ કારણ કે યંત્ર ઘટી રહ્યું છે પણ એ ચોપડે કિંમત વિદ્યાર્થી મિત્રો કલી ચોપડે કિંમત છે જયારે યંત્ર વેચ્યું ત્યારે આ 18,900 આપણે માઇનસ કરીએ 18,900 એટલે આફ્ટર કોલમમાં બાદબાકી મળશે 1,12,500 તો વિદ્યાર્થી મિત્રો જે છેલ્લા વર્ષની વાર્ષિક હિસાબમાં અસર હતી તો 20 હતી કારણ કે આ છેલ્લા વર્ષમાં કંઈક અંશે નવું યંત્ર ખરીદ્યું એ પણ પ્લસ કર્યું આ ઉપરાંત જે યંત્ર વેચ્યું એ પણ માઇનસ કર્યું અને બે યંત્રનો એક સાથે ઘસારો ગણે એટલે થોડુંક ટ્વીસ રહ્યું હતું ના સમજ પડે ફરી એક વાર વિડીયો જોશો તમને ઇઝીલી સમજ પડશે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા વિડીયો અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા વિડીયો તમને અપડેટ મળતી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ